દુર્ભાવનાઓને જીતો. બહારની દુનિયા અંદરની દુનિયાનું ફક્ત ચિત્ર જ છે. મનુષ્યના મનમાં જેવી ભાવનાઓ હોય છે એમને અનુરૂપ જ બહારની પરિસ્થિતિઓ પણ બની જાય છે. જો મનમાં સાચી શાંતિની સ્થાપના કરવી હોય તો જે યુદ્ધોની જનની છે એવી દૂષિત વિચારધારાને પરાસ્ત કરવી જોઈએ. કૌટુંબિક, સામાજિક, જાતિગત, ધાર્મિક કે રાજનૈતિક ઝઘડાઓનું મૂળ કારણ બીજાઓના હિતોની પરવા કર્યા વગર પોતાનો સ્વાર્થ સાધવાની વૃત્તિ છે, તે જ છે. જ્યાં આવી નીતિ હશે ત્યાં કલહ પેદા થશે. સંકુચિત વિચારવાળા લોકો પોતાની જાતિ યા દેશના લાભ માટે બીજી જાતિ યા દેશના સ્વાર્થોની અવહેલના કરવા લાગે છે, ત્યારે એની પ્રતિક્રિયા દુઃખદાયક અને અશાંતિ પેદા કરનારી હોય છે. પોતે સુખી બનવા માટે બીજાઓને લૂંટવા તે યોગ્ય નથી. એ રીતે કદાચ કોઈ શ્રીમંત બની જાય તો પણ તે શ્રીમંત થાય એના માટે છેવટે તો દુઃખદાયી સાબિત થાય છે. સમાનતા, એકતા, પ્રેમ, સહયોગ, ઉદારતા અને બંધુત્વની ભાવનાના આધારે બધા દેશોના લોકો હળીમળીને રહી શકે છે તથા એકબીજાને વધારે સુખી કરવામાં પણ મદદરૂપ બની શકે છે. બીજાનું જે થવાનું હોય તે થાય પણ હું સુખી થઈ જાઉં, આ ઘાતક નીતિ વિઘટન પેદા કરે છે. બીજાના સુખમાં જે પોતાનું હિત જુએ તે જ સાચું અને ટકાઉ સુખ છે. અખંડ જ્યોતિ, જૂન 1945, પેજ નંબર 125. યહાં